નમસ્કાર મિત્રો આજે આપણે એક આપણા માનવ જીવન સાથે જોડાયેલી એક મહત્વની નાની સરખી કડી એના પર આપણે થોડુંક ધ્યાન કેન્દ્રિત કરીએ અને એના વિશે આપણે થોડું જાણીએ આપણે આપણી આજુબાજુ આપણા ઘરમાં આપણા સગાઓમાં ઘણી વખત એવું જોઈએ કે એક વ્યક્તિ વારંવાર માંદો પડે પંદર વીસ દિવસ થાય મહિનો થાય એને થોડો તાવ આવે શરદી ખાંસી કંઈક ને કંઈક કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવ્યા જ કરે માણસ ક્યારેય બી આમ સરસ સારું સ્વાસ્થ્ય ભોગવતો જ નહીં હોય તો એવા વ્યક્તિને એવું કયું પરિબળ એને પરેશાન કરતું હોય એવો કયો ગ્રહ એને પરેશાન કરતો હોય કે જેનાથી એને તકલીફ પડતી હોય એમાં સૌ પ્રથમ પહેલો ગ્રહ આવશે મંગળ શરીરમાં લોહીઓ ઓછું અથવા લોહી ખરાબો તો આ વ્યક્તિને આ પ્રોબ્લેમ રહેવાનો છે ચંદ્ર ચંદ્ર ખરાબ છે તો શરદીનો ને એનો પ્રોબ્લેમ રહે છે ત્રીજો ગ્રહ છે મેઇન રાહુ રાહુ ખરાબ હશે તો બો બોડીમાં શરીરમાં ક્યાંક ને ક્યાંક નાનું મોટું ઇન્ફેક્શન આ તે રહેશે તો આવા માણસો એ કોમન એવા કયા ઉપાય કરવા જોઈએ જેનાથી એને આ બધામાંથી થોડી રાહત મળે તો સૌ પ્રથમ તો આ વ્યક્તિઓએ પોતાની બોડીમાં જે મંગળ ખરાબ છે એને સુધારવાની કોશિશ કરવી જોઈએ મંગળ સુધારવા માટે આપણી કુંડળી અનુસાર મંગળ કઈ ડિગ્રીનો શું છે તે જો જાણી લઈએ તો ખૂબ સારું અથવા તો હું કોમન ઉપાય બતાવું છું જે કોઈ પણ કરી શકે બરાબર તો આવા માણસોએ ખાંડનો ઉપયોગ બંધ કરવો અને મધ ચાટવું મધનો ઉપયોગ જીવનમાં વધારો તમારું લોહી આપોઆપ મજબૂત થવા માંડશે હિમોગ્લોબિન ડાઉન હશે તો અપ થશે લોહી નબળું હશે તો સારું થશે મધ એ પ્યોર મંગળ છે અને મંગળ એ આપણા શરીરનું લોહી છે તો આપણે ખાંડ બીજી મીઠાશો બંધ કરીને જો આપણે મધનો ઉપયોગ કરીએ આપણા જીવનનો તો ખૂબ સારું દૂધમાં મધ ભેળવીને પીઓ હવે રાહુનું ઇન્ફેક્શન બી જો બોડીમાં રહેતું હોય તો દૂધમાં હળદર નાખીને ઉકાળો અને એક બે ચમચી મધ નાખીને પીવાની શરૂઆત કરો આનાથી તમારા જીવનમાં ખૂબ જ સારું ફળ મળે છે બી ટ્વેલ્ બી ટ્વેલ્વ જો ઓછું છે તો રાત્રે બે ત્રણ ઉંમર પ્રમાણે નાના બચ્ચા છે તો ત્રણ કે ચાર અને વીસ ઉપરનો જો માનવી હોય તો પાંચ છ બદામ રાત્રે પલાળો એને છોલી નાખો સવારે પલળેલી બદામને છોલો ચાવીને ખાઈ જાઓ અને ગાયનું દૂધ હળદર નાખીને ઉકાળો ઠંડુ કરીને મધ મેળવીને આપીઓ આનાથી તમારું બી ટ્વેલ્વ સેટ થઈ જશે હિમોગ્લોબિન સેટ થઈ જશે અને જીવનમાં જે તમે નબળાઈનો અનુભવ કરો છો તે બહુ સરસ થશે દૂધ ગાયના દૂધમાં કેલ્શિયમ પ્રોટીન પૂરતા પ્રમાણમાં છે હળદર એન્ટીબાયોટિકનું કામ કરશે અને મધ આપણા મંગળને લોહીને પ્રબળ કરશે લોહી મજબૂત કરશે સુધારશે તો આવા નાના ઉપાયથી આપને સરસ એનું તંદુરસ્તીને આપણે સુધારી શકીએ તો જો આપણે આ આપણા જીવનમાં અપનાવીએ તો ખૂબ સારું પણ નાના બચ્ચા નાના બચ્ચાઓ જે છ મહિના ઉપરના છે તેને તમે દૂધને આપો છો એને પણ તમે આ દૂધ આપો તો તમને બહુ સારું ફળ મળે છે એ બી એની તંદુરસ્તી એની ખૂબ જ સરસ રીતે જાળવી શકશે અને નાના બચ્ચાઓને બને ત્યાં સુધી ખાંડ નહીં આપો પતાસા પતાશા લાવવું દૂધમાં પતાશું બોળીને એને ઓગાળીને એ મીઠું દૂધ પીવડાવો પણ ખાંડ નહીં પીવડાવો ખાંડથી તમારા બચ્ચાઓને કફ થવાના પૂરેપૂરા ચાન્સીસ હોય છે તો જો આપણે આવા નાના બે પ્રયોગથી બી જો આપણે આપણા જીવનની સવારની શરૂઆત જો કરીએ અને બચ્ચાઓ માટે પણ આવી શરૂઆત કરાવીએ તો આપણને ખૂબ સારો ફાયદો મળે છે આવા અડધરને એના ઉપયોગથી આપણા શરીરની જે તાકાત છે એ બમણી થઈ જાય છે અને આપણે ખૂબ સારા રોગપ્રતિકારક શક્તિઓ મેળવી શકીએ છીએ અને આવી રીતના વારંવાર માંદું પડવું એમાંથી આપણે બચી શકીએ તો આવા નાના નાના અદ્ભુત ઉપાય જો આપણે કરીએ જીવનમાં અપનાવીએ તો આપણું જીવન ખૂબ સરળ બહુ જ સ્વસ્થ એકદમ નિરોગી થઈને આપણે આગળ ચાલી શકીએ તો મિત્રો હવે આપ આપનો મોબાઈલ ઉપાડો અમારી વેબસાઇટની લિંક પણ અમે આપી છે એની પર બી આપ જોઈ શકો છો આ વિડીયો તમને ગયો એને લાઈક કરો અને શેર કરો જેથી કરીને બીજા માણસોને પણ લાભ મળે અને આવા કોઈક જે માણસો આવી પીડાથી પીડાય છે એમાંથી છુટકારો મળે અને એનો શ્રેય તમને જાય તો શરૂઆત કરીએ આપને નમસ્કાર મિત્રો